આયોજિત આજનો આ આમ તો સમૂહ લગ્ન ના કહેવાય પણ ભવ્ય લગ્નોત્સવ નિમિત્તે પધારેલા સ્ટેજ ઉપરના તમામ સંતગણો, અગ્રણી મહેમાનશ્રીઓ, આપણને ખાસ બાવળિયાળેથી આશીર્વાદ આપવા પધારેલ એવા મહંત શ્રી રામબાપુ તથા જેમણે આયોજન કર્યું છે એવા સમાજના અગ્રણી ભાઈ શ્રી હીરામામા વિજયભાઈ અને આજના લગ્નોત્સવમાં ભાગ લેનારા તમામ દંપતીઓ, દીકરીઓ અને જમાઈઓ, વેવાઈઓ અને માંડવ્યાઓ, સર્વપ્રથમ તો બધાને પીપી સવાણી પરિવાર વતી મહેશભાઈ સવાણીના જય ઠાકર. મને હમણાં રામબાપુ કહેતા હતા કે રાજકોટમાં ઘણા વર્ષથી કરીએ સમૂહ લગ્ન, તારાપુરમાં ભવાનભાઈ લગ્ન કરે હું બે વખત ત્યાં પણ હાજરી આપી આવ્યો, પણ મારું તો એવું માનવું છે કે જે દંપતીઓ, જે દીકરીઓ અને જે જમાઈઓ સમૂહ લગ્નમાં જોડાય એમના માતા પિતાને ખૂબ ખૂબ વંદન અને એ ખૂબ ખૂબ બુદ્ધિશાળી છે એવું હું માનું છું. આજના જમાનામાં બધા એકબીજાને નીચા દેખાડવામાં અથવા તો એકબીજાને ઊંચા દેખાડવામાં કે મારી પાસે કંઈક છે ને તો એ આવી જગ્યાએ વાપરવું, પણ દેખાડવાની કોઈ જરૂર નથી. અને હું આજના તબક્કે આજના આ લગ્ન સમારોહમાં હું તમામ હીરામામા સહિત તમામને વિનંતી કરું છું કે જે કંઈ પણ કમિટીમાં હોય, જે પણ કોઈ આયોજકોમાં હોય, જે કોઈ પણ સ્વયંસેવકોમાં હોય એ આજે એક સ્વાગત છે કે અમે અમારા છોકરાઓના લગ્ન આમાં કરશું. આ બધાએ કરવાની જરૂર છે. સમૂહ લગ્નમાં લગ્ન કરે એટલે નાના માણસો ખાલી લગ્ન કરે એવું નથી હોતું, પણ જે બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને એ લગ્ન કરે, મારું એવું માનવું છે. અને આજે હું જગદીશભાઈ અલગોતર મારા ભાઈ મારા મિત્ર એનો હું વાત કરતો હતો, મેં કીધું અત્યારે હજી આપણે નાની ઉંમરના લગ્ન કરી છે ખરા, તો કે નહીં આ વખતે કોઈ નાની ઉંમરના લગ્ન નથી. આમ તો આમ કહીએ બધી અલગ અલગ જ્ઞાતિ હોય એમાં ભરવાડની જ્ઞાતિ છે ને બધા કરતાં ભોળી અને એકદમ નિખાલસ જો આપણી જ્ઞાતિ હોય ને, અને અમારે તો વર્ષોથી હું આજે તમને આ તબક્કે આ સ્ટેજ ઉપરથી વિજયભાઈ એ કહેવા માગું છું, નોતી મારા બાપુજીની 6 ભાઈ ને 1 બેન અને મારા ફઈ એટલે એ મારા બાપુજીના બેન એટલે મારા ફોઈ અને એનું ભામેરું છે એ જે તે સમયમાં અમારી કેપેસિટી નહોતી, મારા મામા હોય નહોતું કર્યું ને એમના મામા હોય ત્યારે એ ભરવાડ સમાજે કર્યું હતું, અને એ દિવસથી અમે આ હીરામામાને મામા કહેવાય એટલે મામાના મામા હીરામામા. અને આજે અહીંયા આજે બોલાવીને જે અમારું સન્માન કર્યું તે બદલ હું આખી કમિટીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને બીજું કે આ દીકરી અને જમાઈઓ જે કંઈ પણ આજે જેમના જે લોકો લગ્ન ગ્રંથિથી જોડાવાના છે તેમનું લગ્ન જીવન કૃષ્ણ ભગવાન ઠાકર એને ખૂબ ખૂબ સુખી રાખે, એમનું લગ્ન જીવન ખૂબ સફળ થાય. આમ તો મારે આ ભરવાડ સમાજમાં કહેવાની જરૂર નથી, કારણ કે હું જે જાણું છું ત્યાર સુધીમાં અત્યાર સુધીમાં કોર્ટમાં કોઈ પણ કેસ ભરવાડ કોનો નથી, એ એક ગૌરવને પાત્ર છે. કારણ કે એમના સંતો મહંતો ભુવાજી એ બધા જે એમનું જે કંઈ પણ પ્રોબ્લેમ થયો હોય એ સોલ્યુશન કરતા હોય, અને વડીલોનું માન રાખીને જ્યારે જુવાની આવો દીકરીઓ અને જમાઈઓ જ્યારે એમનું આજ્ઞાનું પાલન કરતા હોય અને કોઈને કોર્ટમાં જવાની જરૂર ન પડે એવો કદાચ આ દુનિયામાં સમાજ હોય તો ભરવાડ સમાજ સિવાય બીજો કોઈ સમાજ નથી. જ્ઞાતિ આપણી થોડુંક અભણ, એમાં થોડુંક એજ્યુકેશન ઉમેરવાની જરૂર છે. અત્યારે તો જોકે અહીંયા ભરવાડ સાહેબ આવ્યા છે, પીઆઈ સાહેબ ઘણા બધા અત્યારે આપણા સમાજમાંથી પીઆઈ પીએસઆઈ અને ઉપલી કક્ષાના બધા ભણી ભણીને આગળ વધે છે, ત્યારે હું આપ સર્વને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે હવે ફક્ત ખાલી દીકરાઓને ભણાવવા એવું નહીં રાખો, દીકરીઓને પણ ભણાવવી જોઈએ એવું મારું માનવું છે. અમારી એક રેડિયન્ટ સ્કૂલ છે, આજે મને એક કિસ્સો યાદ આવે છે.
અમારે એક અડાજણમાં પાલનપુરમાં એક સ્કૂલ બનાવવાની ચાલુ હતી. અમારો ખાડો ખોદાતો હતો એટલે અમે બધા જ્યાં કામ ચાલુ હોય એટલે ત્યાં જઈએ. એટલે એક આપણે ભરવાડ સમાજના એક ભાઈ દરરોજ દૂધ લઈને આવે અને કાં તો ચા લઈને આવે. એનો બાજુમાં તબેલો, દરરોજ અમને ચા પાય, દૂધ પાય અને દરરોજ એમની પીવી. કામ તો એક વર્ષ સુધી ચાલુ રહે. અને એક દિવસ અમે ખાટલા ઉપર બેઠા બેઠા મેં એને પૂછ્યું, ભાઈ તમારે કેટલા દીકરા ને કેટલી દીકરીઓ? એ કે એક દીકરો છે ને બે દીકરીઓ છે, પણ દીકરીઓને હવે છેલ્લું વર્ષ છે. એટલે મેં કીધું છેલ્લું વર્ષ છે એટલે કોલેજમાં ભણે છે? તે કે નહીં, છઠ્ઠું ભણે. તો મેં કીધું છઠ્ઠું ભણે છે તો પછી છેલ્લું વર્ષ કેમ કહેવાય? તે કે બસ અમારામાં દીકરીઓને ખાલી હાથમાં ઊંધી જ ભણાવે, બસ દીકરીઓને ભણાવતા નથી. મેં કીધું આ સ્કૂલ પૂરી થાય, આ સ્કૂલનું ભૂમિપૂજન મેં કીધું કરવાનું થાય અને આનું ઓપનિંગ કરવાનું થાય તો એ દીકરીને આજે કરાવવાનું. એ દીકરીને તમારે આખી જિંદગી જ્યાં સુધી એ દીકરી ભણે ત્યાં સુધી ભણાવવાની. આજે એ ડૉક્ટર કદાચ MBBSમાં ભણે. અને મારું તો એ કહેવાનું છે કે આપણે પુરુષ ગમે ત્યાં સેટલ થઈ શકીએ, પણ જે દિવસે એ દીકરીનો ઘરવાળો એનો પતિ એને હયાતી ન હોય અને પછી એ દીકરીને જે દુઃખ પડે છે, પણ જો એ ભણેલી ગણેલી હશે, ગ્રેજ્યુએટ હશે, તો એના પગ ઉપર ઊભી રહીએ છીએ. મારે આમ તો દરેક સમાજની દીકરીઓ છે. હમણાં હું રામબાપુને કહેતો હતો, મને એક ખાલી એક ભરવાડ સમાજમાંથી મને એક દીકરી મળતી નથી. એ કે અમારામાં હું જગદીશભાઈને કહેતો હતો કે અમારા નાના હોય ત્યારના લગ્ન કરી નાખે. પણ હવે એમાંથી જે સુધારો આવ્યો છે અને એક સમયની સાથે ચાલવું જોઈએ. જે સમય સાથે ન ચાલે, સમય એની સાથે ન ચાલે. અને આજે હું એટલો બધો ખુશ છું કે જે હીરામામા અને વિજયભાઈ અને એમની આખી ટીમે જે પ્રમાણે આયોજન કર્યું અને એમાં કોઈ પણ બાળ વિવાહ ન થાય એની પણ ધ્યાન રાખ્યું. ત્યારે દરેક સમાજના ટ્રસ્ટીઓ આપણે વચ્ચે ઉપસ્થિત છે, તમામ જે સહકારી ધારાસભ્યો છે તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આવા પ્રોગ્રામ આવા સમૂહ લગ્ન અને સમાજને ઉપયોગી થાય તેવા દરેક સંમેલનો સમાજ ભેગો થઈને કરે તેવી ભગવાન ઠાકરને પ્રાર્થના કરીને મારી વાતને વિનવું છું. જય રામ આપીર, જય કૃષ્ણ ભગવાન. ખૂબ ખૂબ આભાર મહેશભાઈ આપનો. કાર્યક્રમને આગળ વધારતા હું વિનંતી કરીશ કામરેજના ધારાસભ્ય, લોકપ્રિય ધારાસભ્ય વીડીભાઈ ઝાલાવડિયાનું સ્વાગત કરવા માટે વિજયભાઈ ભડિયાદરાને, કે જેઓ કામરેજના ધારાસભ્ય શ્રીનું શાલથી સ્વાગત કરશે. હાલો, શું નામ એમના દીકરાનું? હા, અવધ. હા ભાઈ, એક અવધ છે, કેટલા વર્ષ? 6-7 વર્ષનો છે દીકરો. એમના મમ્મીથી વિખોટો પડી ગયો છે. એના મમ્મી અહીંયા સાઉન્ડ ઓપરેટર પાસે છે. પ્લીઝ તો અહીંયા એનાઉન્સિંગ ટેબલ પાસે આવશો. અવધ, અવધ કયા કામનું?